નમસ્કાર તાલીમાર્થી મિત્રો આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે આજનું આપણું લેસન છે રોલર બેરિંગ અને નીડલ બેરિંગ રોલર બેરિંગના પ્રકારો તે છે સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ સ્વેરિકલ રોલર બેરિંગ ટેપર રોલર બેરિંગ નીડલ રોલર બેરિંગ નીડલ રોલર થ્રસ્ટ બેરિંગ સ્ફેરિકલ રોલર થ્રસ્ટ બેરિંગ અને સિલિન્ડ્રિકલ રોલર થ્રસ્ટ બેરિંગ આ બધા વિવિધ પ્રકારના રોલર બેરિંગ્સ છે હવે આપણે જોઈશું રોલર બેરિંગનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ રોલર બેરિંગનો સિદ્ધાંત આ પ્રમાણે છે રોલર બેરિંગમાં સ્લાઇડિંગ સંપર્કના બદલે રોલિંગ સંપર્કના સિદ્ધાંત પર કાર્ય કરે છે જેથી લોડ સ્લાઇડિંગ સંપર્કના બદલે રોલિંગ સંપર્કના તત્વો દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે જ્યારે બેરિંગના બે રેસ વચ્ચે રોલિંગ એલિમેન્ટ હોય છે ત્યારે મોશન ટ્રાન્સમિટ કરવા કે લોડને ટ્રાન્સમિટ કરવા માટે થઈને રોલિંગ એલિમેન્ટ રોલ રોલિંગ મોશન ટ્રાન્સમિટ કરે છે મોશન જે રીતે ટ્રાન્સમિટ થાય છે તે રોલિંગના આધાર પર છે ના કે સ્લાઇડિંગ સ્લાઇડિંગ એટલે કે ઘર્ષણથી એના કારણે ઘર્ષણ વધે છે સ્લાઇડિંગ એટલે એક સરફેસ બીજા સરફેસ ઉપર સ્લાઇડ કરે સ્લાઇડ એટલે કે એની ઉપર ફરે છે પણ અહીંયા રોલર બેરિંગ્સમાં સ્લાઇડિંગ મોશન નથી હોતું પણ રોલિંગ એલિમેન્ટ હોય છે જેના કારણે ઘર્ષણ સ્લાઇડિંગ બેરિંગ કરતાં ઓછું હોય સ્લાઇડિંગ બેરિંગના બેરિંગની સરખામણીમાં રોલર બેરિંગમાં ખૂબ જ ઓછું ઘર્ષણ હોય છે કારણ કે બે સરફેસની વચ્ચે કોન્ટેક્ટ ઓછો હોય છે સ્લાઇડિંગ બેરિંગના બદલે જેમ કે આપણે આ ફિગરમાં જોઈ શકીએ છે બંને ડાયરેક્શનમાં લોડ લાગે છે રોલિંગ બેરિંગમાં તો પહેલું છે રેડિયલ લોડ એટલે કે રેડિયલ એટલે કે વ્યાસની ડાયરેક્શનમાં એ ડાયરેક્શનમાં જે લોડ લાગે છે તેને રેડિયલ લોડ કહેવામાં આવે છે બીજો રોડ છે લોડ છે તે અક્ષલ રોડ છે અક્ષયલ લોડ એટલે કે એક્સિસ એટલે કે એની મેઇન એક્સિસ પર જ્યારે લોડ લાગે છે ત્યારે એને એક્શિયલ લોડ કહેવામાં આવે છે હવે આપણે જોઈશું રોલર બેરિંગ્સના પાર્ટ્સ એટલે કે એના ભાગો તો જેમ કે આપણે આ ફિગરમાં જોઈ શકીએ છીએ એના વિવિધ પાર્ટ્સ આ પ્રમાણે છે એની વિડ્થ આઉટર રિંગ ઇનર રિંગ એનું બોર એની ફેસ કોર્નર રેડિયસ શોલ્ડર્સ કોર્નર ઇનર રિંગ બોલ રેસ સેપરેટર એને રિટેનર પણ કહેવાય છે અને લાસ્ટ છે આઉટર રિંગ તો વિડ્થ એટલે કે જે રિંગની સાઇઝ છે બંને રિંગની જે સાઈઝ જેટલી પહોળાઈ હોય છે તેને વિડ્થ કહેવાય છે આઉટર રિંગ જે આપણે આગલા લેસનમાં ભણી ગયા હતા એ એની બહારની રિંગ જેને કે બહાર્ય સરફેસ કહેવામાં આવે છે બહારની રેસ છે તેને આઉટર રિંગ કહેવાય છે આઉટર રિંગના પછી આવે છે ઇનર ઇનરિંગ એટલે કે અંદરની રીંગ જે રીંગના ઉપર ગ્રુવ્સ આપેલા હોય છે અને એ ગ્રુવ્સમાં બોલ એટલે કે રોલ કાતો રોલર્સ જે રોલિંગ એલિમેન્ટ ફરે છે એને ઇનર રિંગ કહેવાય છે બે રીંગના છેડા પર આવે છે શોલ્ડર્સ શોલ્ડર્સ એટલે કે જેમ કે આપણો ખભો તો જ્યારે બે રેડિયસને વચ્ચેથી આપણે ક્રોસ સેક્શનલી જ્યારે આપણે બે રિંગને જોવામાં આવે છે ત્યારે એ બંને અંદરની અને બહારની આઉટર અને ઇનર રિંગ બંનેના ધારી પરના જે પાર્ટ હોય છે તેને શોલ્ડર્સ કહેવાય છે એટલે એક તેનો આકાર ખભા જેવો હોય છે જેના કારણે એને શોલ્ડર કહેવામાં આવે છે કોર્નર રેડિયસ એટલે જે રીંગ છે તેના બહારની ધારી પર એ બહારની ધારી અણીદાર નથી હોતી પણ એક વળાંકમાં હોય છે એટલા માટે તેને એક વ્યાસ આપેલ હોય છે એટલા માટે એને કોર્નર રેડિયસ કહેવાય છે એ કોર્નર રેડિયસ ઇનર અને આઉટર રિંગ બંને પર હોય છે નેક્સ્ટ આપણે જોઈશું ઇનર બોલ રેસ ઇનર બોલ રેસ એટલે કે એ ઇનર રિંગ પર હોય છે ઇનર રિંગ પર જે રેસ એટલે કે ગ્રુવ્ઝ ગ્રુવ્ઝ એટલે રેસ એ જે આપેલ છે જે એક ખાલી જગ્યા આપેલી છે જેની અંદર જે રોલિંગ એલિમેન્ટ છે તે ફરે છે એને ઇનર રિંગ બોલ રેસ કહેવામાં આવે છે એવી જ રીતે જેવી રીતે ઇનર રિંગ બોલ રેસ છે એવી રીતે આઉટર રિંગ બોલ રેસ પણ હોય છે એટલે કે જે બહારની રીંગ છે આઉટર રિંગ છે એના અંદરના ભાગમાં એક રેસ આપેલું હોય છે રેસ એટલે કે ગ્રુવ જેવો એક આકાર આપેલો હોય છે જેની અંદર રોલિંગ એલિમેન્ટ ફરે છે નેક્સ્ટ છે ફેસ ફેસ એટલે એનું મોડું કે એની આઉટર ફેસ જેમ આપણે આ ફિગરમાં બતાવેલ છે એને એ પાર્ટને આઉટર ફેસ કહેવાય છે અને સૌથી બહારનું જે ટોટલ ડાયામીટર છે એને આઉટસાઇડ ડાયામીટર કહેવામાં આવે છે એ આઉટસાઇડ ડાયામીટર આઉટર રિંગના અનુરૂપ લેવામાં આવે છે નેક્સ્ટ છે સેપરેટર કાતો રિટેનર સેપરેટર એટલે કે જે વિભાજીત કરે છે બે રિંગ્સની વચ્ચે સેપરેટર મૂકવામાં આવે છે જેના કારણે બે રિંગ્સની વચ્ચેની જગ્યાને વિભાજીત કરવામાં આવે છે એ સેપરેટરની અંદર રોલર્સ મૂકવામાં આવે છે જેના કારણે રોલિંગ એલિમેન્ટ રોલર રોલિંગ મોશન ટ્રાન્સમિટ કરે છે સેપરેટર એ એક કે જેવું એટલે કે પાંજરા જેવું હોય છે જેની અંદર રોલિંગ એલિમેન્ટને મૂકવામાં આવે છે અને જેના કારણે રોલિંગ એલિમેન્ટ તેની જગ્યા પરથી ખસકી જતું નથી આ પ્રકારે આ પ્રકારના આપણા હતા રોલિંગ બેરિંગ્સના પાર્ટ્સ હવે આપણે જોઈશું સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ સિલિન્ડ્રિકલ રોલર બેરિંગમાં આખી સપાટી થી સંપર્ક આપવામાં આવે છે જ્યારે કે આપણે પહેલા જોયું હતું કે બોલ બેરિંગમાં આખી સપાટી પર સંપર્ક નથી હોતો પણ કે એક પોઈન્ટ એટલે કે બિંદુથી સંપર્ક હોય છે જેમકે આ રોલર બાહ્ય રિંગ સાથે એક મોટી રેખીય સંપર્ક વિસ્તારે છે અને વ્યાપક સપાટી પર લોડ વિતરતી છે ત્યારબાદ તેઓની પ્રમાણમાં ઊંચી રેડિયલ લોડ ક્ષમતા હોય છે અને ઊંચી ઝડપ માટે યોગ્ય છે રોલર બિયરિંગ્સ એ બોલ બિયરિંગ કરતાં વધુ પડતા લોડ માટે તેનો ઉપયોગ થાય છે અને વધારે ભારે કામગીરી માટે તેનો ઉપયોગ થાય છે ડબલ લાઈન સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ ઉચ્ચ રેડિયલ કઠોરતા હોય છે કઠોરતા એટલે કે રિજિડિટી અને ચોકસાઈ મશીન ટૂલ્સ માટે મહત્વ વ્યપાય છે મહત્વ વપરાય છે રોલર બેરિંગ એ રોલર બેરિંગ્સમાં રિજિડિટી અને પ્રિસિઝન રિજિડિટી એટલે કે કઠોરતા કે જ્યારે મોશન ટ્રાન્સમિટ થતું હોય છે ત્યારે તે એની જગ્યા પરથી ચસ્કી નથી જસતું અને એકદમ કઠોર એની જગ્યા પર સ્થિર સ્થાયી રહીને મોશનને ટ્રાન્સમિટ કરે છે બીજું છે પ્રિસિઝન પ્રિસિઝન એટલે કે ચોકસાઈ જ્યારે મોશન ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે તેને એકદમ ચોકસાઈપૂર્વક એ મશીન એલિમેન્ટને ટ્રાન્સફર કરે છે જ્યારે કે બોલ બેરિંગમાં આપણે જોયું હતું કે પોઈન્ટ કોન્ટેક્ટના કારણે તેના ચસકી જવાના કારણો વધારે હોય છે પણ એ વસ્તુ રોલિંગ બેરિંગમાં નથી હોતી એના કારણે એની ચોકસાઈ એટલે કે પ્રિસિઝન ઘણું સારું હોય છે નેક્સ્ટ છે સ્ફેરિકલ રોલર બેરિંગ સ્ફેરિકલ એટલે કે ગોળાકાર આ બેરિંગમાં રોલિંગ એલિમેન્ટ ગોળાકાર હોય છે નીચા ઘર્ષણ સાથે ફરે છે અને એન્ગ્યુલર મિસઅલાઇનમેન્ટની પરવાનગી આપે છે એન્ગ્યુલર અગર એન્ગ્યુલર ડાયરેક્શનમાં કોઈ મિસઅલાઇનમેન્ટ હોય જેમ કે અગર કોઈ બે એલિમેન્ટ છે આઉટર અને ઇનર રેસ એની વચ્ચે જરા પણ ડિસ્ટન્સ કાં તો જરા પણ એની મુવમેન્ટ આગી પાછી થઈ જાય તો એને મિસઅલાઇનમેન્ટ કહેવામાં આવે છે અલાઇનમેન્ટ એટલે કે બે રેસને પરફેક્ટલી એક જ રીતે અલાઇન કરવામાં આવે છે એટલે કે એને આધાર આપવામાં આવે છે જ્યારે એના જરાક પણ એમાં ડિફરન્સ આવે છે કાં તો એની જગ્યા પરથી ચસ્કી જાય છે તો તેને મિસઅલાઇનમેન્ટ કહેવામાં આવે છે તો આ પ્રકારની બેરિંગમાં એન્ગ્યુલર મિસઅલાઇનમેન્ટ હોઈ શકે છે એની પરવાનગી આપે છે જેના કારણે મોશન ઇઝીલી અને વધારે સારી રીતના ટ્રાન્સમિટ થાય છે ખાસ કરીને આ બે રિંગો બાહ્ય રિંગ સંદર્ભમાં મિસઅલાઇન કરી શકે છે કે જે આંતરિક રિંગ બોરમાં ફરતી શાફ્ટ આધાર આપે છે જેમ કે આપણે કહ્યું મિસઅલાઇનમેન્ટની વાત કરી તો મિસલાઇનમેન્ટ આંતરિક રિંગમાં ઓછું હોય છે પણ બાહ્ય મિસઅલાઇનમેન્ટ વધારે હોઈ શકે છે અને અંદરની ફરતી શાફ્ટને સારી રીતના મિસલાઇનમેન્ટ હોય તો પણ તે લોડ સારી રીતના ટ્રાન્સમિટ કરે છે નેક્સ્ટ આપણે જોઈશું કે આ મિસઅલાઇનમેન્ટના કારણે બાહ્ય રિંગ અને ગોળાકાર રોલર ગા ગોળાકાર આંતરિક આકાર શક્ય છે મિસઅલાઇનમેન્ટના કારણે આ રિંગમાં જે રોલર રોલિંગ એલિમેન્ટનો વપરાશ થાય છે તે ગોળાકાર આકારના હોય છે અને આંતરિક ગ્રુવ્સ પણ ગોળાકાર આકારમાં આપવામાં આવે છે ગોળાકાર બે રિંગો ભારે લોડ સહન કરી શકે છે મધ્ય ઝડપે એટલે મીડિયમ સ્પીડ માટે અને કદાચ મિસઅલાઇનમેન્ટ જ્યાં ત્યાં અસંખ્ય ઇન્ડસ ટલ એપ્લિકેશનમાં પણ વપરાય છે આ પ્રકારની સ્ફેરિકલ રોલર બેરિંગ વધુમાં વધુ પડતા લોડ જ્યારે જે લોડ્સ એની ઉપર બેરિંગ્સ પર પડતા લોડ જ્યારે વધારે હોય છે ત્યારે ગોળાકાર એટલે કે સ્ફેરિકલ રોલર બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની બેરિંગનો મુખ્યપણે ઉપયોગ થાય છે નેક્સ્ટ છે આપણું ટેપર રોલર બેરિંગ ટેપર રોલર બેરિંગ મોટા એક્શિયલ બળ એટલે કે તેઓ સારા થ્રસ્ટ બેરિંગ હોય છે તેમજ મોટા રેડિયલ બળ ટકાવી રાખવા માટે સક્ષમ હોય છે જ્યારે રેડિયલ લોડ વધારે હોય છે ત્યારે ટેપર રોલર બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે તમે આ ફિગરમાં જોઈ શકો છો કે રિંગનો આકાર ટેપર હોય છે એટલે કે એક ઢળાણ હોય છે એમાં હવે આપણે જોઈશું નીડલ રોલર બિયરિંગ્સ નીડલ રોલર બિયરિંગ નાના નળાકાર એટલે કે સિલિન્ડ્રિકલ રોલર્સનો ઉપયોગ કરે છે નીડલ બેરિંગ બોલ બેરિંગની સરખામણીમાં બેરિંગના બાહ્ય સપાટી સાથે સંપર્કમાં છે કે મોટા સપાટીમાં વિસ્તાર ધરાવે છે નીડલ બેરિંગ બોલ બેરિંગ કરતાં વધારે વિસ્તારમાં તેનો લોડ ટ્રાન્સમિટ કરી શકે છે નીડલ બેરિંગનો રોકરામ પીવ પીવટ્સ પંપ કોમ્પ્રેસર અને ટ્રાન્સમિશન તરીકે ઓટોમોબાઇલ ઘટાઓમાં ઘાટકોમાં ભારે ઉપયોગ થાય છે નીડલ રોલર થ્રસ્ટ બેરિંગ નીડલ રોલર થ્રસ્ટ બેરિંગ વિશ્વસનીય રીતે નીડલ રોલરોને મોટી સંખ્યામાં ટકાવી રાખવા અને માર્ગદર્શન માટે સ્થિર પાંજરામાં સાથે ફિટ કરવામાં આવે છે એડજસન્ટ મશીન કમ્પોનન્ટ સામે રેસવેઝ રેસવેઝ એટલે કે રેસ અને અંદરની ગ્રુવની જે જગ્યા છે એને રેસવેઝ કહેવાય છે એટલે એડજસ્ટન્ટ મશીન કમ્પોનન્ટ સામે રેસવેઝ તરીકે સેવા આપી શકે છે જ્યાં એવા કાર્યક્રમોમાં જ્યાં નીડલ રોલર થ્રસ્ટ બેરિંગ પરંપરાગત થ્રસ્ટ વોશર કરતાં વધુ જગ્યા લે છે હવે આપણે જોઈશું સ્ફેરિકલ રોલર બેરિંગ થ્રસ્ટ બેરિંગ્સ સ્ફેરિકલ એટલે કે ગોળાકાર ગોળાકાર રોલર થ્રસ્ટ બેરિંગો ખાસ રેસવેઝ ડિઝાઇન કરીને અસમ અસિમેટ્રિકલ રોલરો મોટી સંખ્યામાં સમાવેશ આવે આવે છે સ્પેરિકલ થ્રસ્ટ બેરિંગમાં એક ખાસ પ્રકારની બેરિંગ છે જેમાં જેને ખાસ પ્રકારના રેસવેઝ એટલે કે ખાસ પ્રકારના એની અંદરના ગ્રુવ્સ અને એને કેજ એના અલગ પ્રકારના કેજ બનાવીને તેને ઉપયોગ કરવામાં આવે છે અસિમેટ્રિક રોલર મોટી સંખ્યામાં સમાવેશ કરે છે અત્યાર સુધીના જે આપણે બિયરિંગ્સ જોયા તેમાં એક પર્ટિક્યુલર નંબરના બેરિંગ્સ હોય છે સોરી રોલિંગ એલિમેન્ટ હોય છે તો અહીંયા જે રોલિંગ એલિમેન્ટ છે સ્ફેરિકલ રોલર એલિમેન્ટ છે તે બીજા રોલિંગ એલિમેન્ટ કરતાં ઘણું ઘણા વધારે હોય છે અને અસિમેટ્રિકલ ડાયરેક્શનમાં તેને મૂકવામાં આવે છે સ્ફેરિકલ રોલર ઝોક બેરિંગ સ્વ ગોઠવતા હોય છે અને શાફ્ટ વળાંક દ્વારા ઉદાહરણ તરીકેમાં વપરાય છે હવે જોઈશું સિલિન્ડ્રિકલ રોલર થ્રસ્ટ બેરિંગ્સ તો સિલિન્ડ્રિકલ એટલે કે નળાકાર સિલિન્ડ્રિકલ રોલર થ્રસ્ટ બેરિંગ એક્શિયલ લોડ અને શોક લોડ ભારે સહી શકે છે માટે ભારે કામગીરી માટે રચાયેલ છે તેઓ કોઈ પણ રેડિયલ લોડ લેવાની ક્ષમતા ધરાવતા નથી સિલિન્ડ્રિકલ રોલર થ્રસ્ટ બેરિંગ્સ એ ફક્ત અને ફક્ત એક્શિયલ લોડ્સને ટ્રાન્સમિટ કરવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે આમાં કોઈપણ પ્રકારના રેડિયલ લોડ્સ ટ્રાન્સમિટ કરતું નથી આ એનું એક ડ્રોબેક પણ કહી શકાય આ પ્રકાર આ ફિગરમાં તમે વિવિધ પ્રકારના નીડલ બેઅરિંગ્સ જોઈ શકો છો જે નળાકાર આકારના જે એલિમેન્ટ્સ છે બે રિંગો વચ્ચે તે નીડલ કહેવાય છે એ નીડલ સિલિન્ડ્રિકલ પાર્ટ્સ હોય છે જે રોલિંગ એલિમેન્ટ કહેવાય છે અને એ રીતના એ રોલિંગ એલિમેન્ટના કારણે જ મોશન ટ્રાન્સમિટ થાય છે નેક્સ્ટ છે નીડલ બેઅરિંગ નીડલ બેરિંગ એ બેરિંગ છે જ્યાં નાના રોલર્સ વપરાય છે નીડલ રોલર બેરિંગ અને રોલર બેરિંગ બંને વચ્ચેનો તફાવત એક જ છે કે નીડલ રોલર બેરિંગમાં નળાકારની વ્યાસ અને લંબાઈ ઘણી ઓછી હોય છે અત્યાર સુધીના રોલર બેરિંગમાં નોર્મલ અને રેગ્યુલર અત્યાર સુધીના જે સિલિન્ડ્રિકલ એટલે કે નળાકાર આકારના જે રોલિંગ એલિમેન્ટ્સ છે તે બે રેસ વચ્ચે મૂકવામાં આવે છે પણ જ્યારે આપણે નીડલ બેરિંગની વાત કરીએ છીએ ત્યારે નીડલ બેરિંગમાં જે નીડલ એટલે કે જે સિલિન્ડ્રિકલ સરફેસ છે જે કે રોલિંગ એલિમેન્ટ આપણું કહેવાય છે એ સિલિન્ડ્રિકલ સરફેસ એક નીડલ એટલે કે સોય જેટલું પતલું એટલે એનો મતલબ એમ નથી કે એની વ્યાસ એટલું જ હોય છે પણ બીજા રોલિંગ એલિમેન્ટ કરતાં એનો વ્યાસ ઘણો ઓછો હોય છે અને તેની લંબાઈ પણ ઓછી હોય છે નીડલ બેરિંગ અને રોલર બેરિંગ વચ્ચેનો ફરક વ્યાસ અને રોલર બેરિંગ રોલર બેરિંગ લંબાઈ ગુણોત્તર રોલર બેરિંગ સોય રોલર બેરિંગ કહેવામાં આવે છે એનો સિદ્ધાંત આ પ્રકારે છે કે વ્યાસ બાય લંબાઈ એ પોઈન્ટ એકથી પોઈન્ટ ચારની વચ્ચે હોઈ શકે છે અંતરાલ વચ્ચે હોય છે તેઓ ફરતી સપાટી ઘર્ષણ ઘટાડવા માટે વપરાય છે નીડલ બેરિંગ અને બોલ બેરિંગ વચ્ચેના તફાવત નીડલ બેરિંગો બોલ બેરિંગની સરખામણીમાં બેરિંગ બાહ્ય સપાટી સાથે સંપર્કમાં છે કે મોટા સપાટી વિસ્તાર ધરાવે છે નીડલ બેરિંગ બોલ બેરિંગ કરતાં વધારે વિસ્તારમાં તેની સપાટી સાથે કોન્ટેક્ટમાં હોય છે અને બોલ બેરિંગમાં આપણે જેમ જોયું હતું કે એમાં કોન્ટેક્ટ સરફેસ ઓછું હોય છે વધુમાં વધુમાં વધુ નીડલ્સ એટલે કે રોલિંગ એલિમેન્ટ વાપરવામાં આવે છે જેનાથી વધારે પડતો ફોર્સ લોડ ટ્રાન્સમિટ કરવામાં આવે છે નીડલ રોલર બેરિંગ પોતે અને બાહ્ય રેસ છે જે એક નીડલ કેસમાં સમાવેશ થાય છે રેડિયલ નીડલ બેરિંગ અને થ્રસ્ટ નીડલ બેરિંગ રેડિયલ નીડલ બેરિંગનો નળાકાર આકારના અને એનો ઉપયોગ રોલરોની શાફ્ટના એક્સિસને સમાંતર હોય છે થ્રસ્ટ નીડલ બેરિંગ સપાટ છે અને રેડિયલ નીડલ પાર્ટ્સનો ઉપયોગ કરે છે નીડલ બેરિંગ ક્યાં વપરાય છે તેઓ ફરતી સપાટી ઉપર ઘર્ષણ ઘટાડવા માટે ઉપયોગ થાય છે નીડલ બેરિંગનો ભારે રોકર રોકરઆમ પિવટ્સ પંપ કોમ્પ્રેસર્સ અને ટ્રાન્સમિશન તરીકે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં કોમ ઓટોમોબાઈલ કમ્પોનેન્ટ્સમાં ઉપયોગ થાય છે આ હતા નીડલ બેરિંગ્સ અને રોલર બેરિંગ્સ નીડલ બેરિંગ આ લેસન પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે નીડલ બેરિંગ એ રોલર બેરિંગનો જ એક ભાગ છે કાં તો નીડલ બેરિંગને રોલર બેરિંગ પણ કહી શકાય છે પણ ખાલી ફરક એટલો જ છે કે નીડલ બેરિંગમાં તેનો વ્યાસ રોલર બેરિંગ્સ કરતાં ઓછું હોય છે પણ જે પાર્ટ્સ રોલર રોલિંગ એલિમેન્ટ તરીકે ઉપયોગ થાય છે તે સિલિન્ડ્રિકલ જ હોય છે બંનેમાં apache apare a video majo issue k needle elements needle bearing radial and axial loads and are capable of accommodating misalignment skf invented the spherical roller bearing and we have been improving them ever since improvements include symmetric rollers a guide ring the e design with increased load rating and a standard range of sealed bearings the introduction of SKF Explorer significantly improved bearing service life. A new patented heat treatment of the bearing rings results in a higher degree of wear resistance, making bearings last longer in contaminated environments and in poor lubrication conditions. SKF spherical roller bearings have a floating guide ring instead of a fixed central flange on the inner ring, and the rollers are self guiding to minimize friction. Our sealed bearings resist contamination, reduce lubricant use, and increase uptime. The range is the widest on the market. Self aligning bearings enables use of standard SKF housings, decreasing cost for mounting and alignment. It can also save weight in many applications. The full potential of spherical roller bearings can be achieved by employing the self aligning system, in which a carb toroidal roller bearing is used as the non locating bearing. The features of SKF spherical roller bearings show outstanding service life when compared to competitor bearings. SKF provides variants for specific application environments, such as bearings for vibratory applications for vibrating screens and road rollers, high temperature bearings, solid oil bearings, SKF energy efficient bearings. SKF Spherical Roller Bearings, a product of more than 100 આપણા આ લેસનમાં આપણે જોયા કે રોલર બેરિંગ્સ અને નીડલ બેરિંગ્સ વિવિધ પ્રકારના રોલર અને નીડલ બેરિંગને આપણે ડીપમાં સમજ્યા આજનું આ લેસન આપણે આ સાથે સમાપ્ત કરીશું થેન્ક યુ